प्रिय विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल हार्दिक जोशी। मित्रों, आज आप धोरण 12 फिजिक्स में चैप्टर नंबर 5 चुंबकत्व और द्रव्य मैग्नेटिज्म और मैटर एक खूब ज अगत्य प्रश्न समझीशू। मित्रों, आ प्रश्न थियरी माटे इम्पोर्टंट तो है, पर दाखला में उपयोग थाय छे। बराबर, प्रश्न आ रीते है मित्रों। बाह्य चुंबकीय क्षेत्र में मुकेली चुंबकीय डायपोल चुंबकीय स्थिति ऊर्जा यूबी नु समीकरण मेळो। એટલે મિત્રો, તમને કોઈ એક ચુંબકીય ડાયપોલ આપી દીધી છે। આ ચુંબકીય ડાયપોલને જ્યારે આપ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સદિશ બીમાં મૂકી દેશો તો એમાં કંઈક સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે મિત્રો। બરાબર, અને એ જે સ્થિતિ ઉર્જા છે એને આપણે ચુંબકીય સ્થિતિ ઉર્જા કહીશું, એને યુબી વડે દર્શાવીશું। યુ એ સ્થિતિ ઉર્જા માટેની સંજ્ઞા છે મિત્રો, અને બી એ ચુંબકીય ક્ષેત્ર માટે વપરાય છે। તો એનું સમીકરણ આપણે મેળવવાનું છે। એકદમ સહેલું સ્ટેપ છે મિત્રો। જ્યારે પણ તમને અહીંયા આગળ ચુંબકીય સ્થિતિ ઉર્જાના સમીકરણની વાત કરવામાં આવે મિત્રો, તો શરૂઆત તમારે ટોર્કથી કરવાની છે। તો પહેલો પોઈન્ટ આ રીતે આવશે મિત્રો, સદિશ એમ જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતી ચુંબકીય ડાયપોલને મિત્રો આપણે ચુંબકીય દ્વિધ્રુવી પણ કહી શકીએ। બરાબર, સદિશ એમ જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, મિત્રો એની ભૌતિક રાશિ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ધરાવતી ચુંબકીય ડાયપોલને સદિશ બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની પર ટોર્ક લાગે છે મિત્રો। ટોર્કની સંજ્ઞા આપણને ખબર છે, સદિશ ટાઉ। બરાબર, 11મા ધોરણમાં માહિતી તમારે આવી ગઈ છે। તેની પર ટોર્ક સદિશ ટાઉ લાગે છે, જે નીચે મુજબ છે મિત્રો। ટોર્કનું જે સમીકરણ છે એ આપણે આની પહેલાંની જે વિડીયો છે મિત્રો, ચુંબકીય ડાયપોલના જે આવર્તકાનું સમીકરણ છે એમાં પણ મિત્રો મેં તમને સમજાવી દીધી। ચેપ્ટર નંબર 4માં પણ આની સમીકરણની માહિતી આવે છે, બરાબર, એની થિયરી મિત્રો આવે છે। તો સમીકરણ આ રીતે છે, સદિશ ટાઉ બરાબર, મિત્રો ખૂબ જ અગત્યનું સમીકરણ છે, સદિશ એમ ક્રોસ સદિશ બી। સદિશ ટાઉ એટલે ટોર્ક બરાબર સદિશ એમ, એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ક્રોસ છે મિત્રો આ સદિશ ગુણાકાર છે બરાબર, અને તમારે ક્રોસ વાંચવું પડે, અને સદિશ બી એટલે ચુંબકીય ક્ષેત્ર મિત્રો। આપણે આગળ ફક્ત મૂલ્યની જરૂર છે, તો મૂલ્ય માટે અહીંયા આગળ હું આ ક્રોસ ગુણાકાર છે સદિશ ગુણાકાર એને હું દૂર કરી દઉં, તો ટાઉ બરાબર લખાશે મિત્રો એમ બી સાઈન થીટા। મિત્રો આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ યાદ રાખવાનો, જ્યારે પણ તમને ક્રોસ ગુણાકાર આપ્યું હોય સદિશ ગુણાકાર તમે એને દૂર કરશો તો હંમેશા સાઈન વિધેય આવે, અને ડોટ ગુણાકાર આપ્યું હોય એને તમે દૂર કરો તો કોસ વિધેય આવે। તો મિત્રો અહીં તમારું આ સમીકરણ આવી ગયું છે, ટાઉ બરાબર એમ બી સાઈન થીટા, જેને આપણે આપી દઈએ છીએ સમીકરણ નંબર 1। હવે મિત્રો યાદ રાખજો, જ્યારે પણ આપણે ચુંબકીય ડાયપોલને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું ત્યારે તેની પર કંઈક કાર્ય થશે બરાબર, અને એ જે કાર્ય છે એના સમીકરણનો મિત્રો આગળ ઉપયોગ કરવાનો છે। તો ચુંબકીય ડાયપોલ પર થતું કાર્ય મિત્રો આ કાર્ય ક્યારે આવશે મેં તમને સમજાવ્યું, જ્યારે પણ તમે ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો ત્યારે તેની પર કાર્ય થશે, અને આ જે કાર્ય છે એ ડબલ્યુ બરાબર, મિત્રો 11મા ધોરણમાં કાર્યનું સમીકરણ આવે છે બરાબર, તો ડબલ્યુ બરાબર સમીકરણ આપણે લખી શકીએ સંકલન ટાઉ ડી થીટા બરાબર। ડબલ્યુ બરાબર સંકલન, ટાઉ એટલે ટોર્ક આવશે, અને ડી થીટા એટલે સૂક્ષ્મ કોણ માટે તમારે આગળ સંકલન ધ્યાનમાં લેવાનું છે, તો ડબલ્યુ બરાબર આવશે ટાઉ ડી થીટા મિત્રો। અહીંયા આગળ તમને ટાઉનું સમીકરણ આપી દીધું છે, તો સમીકરણ 1નો ઉપયોગ કરતા તો ટાઉની જગ્યાએ આપણે વાપરવાનો છે મિત્રો એમ બી સાઈન થીટા, તો કાર્ય ડબલ્યુ બરાબર લખાશે મિત્રો સંકલન એમ બી સાઈન થીટા ગુણ્યા ડી થીટા। હવે યાદ રાખજો મિત્રો, ડાયપોલ પર થતું કાર્ય જ્યારે પણ આપણે ચુંબકીય ડાયપોલને
चुंबकीय क्षेत्र में मूकीशू त्यारे तेनी पर थतुं कार्य हमेशा चुंबकीय स्थिति ऊर्जा स्वरूपे संग्रह पामे छे। एटले डबल्यू जे छे ए बीजू कई नहीं पण यूबी छे मित्रों, चुंबकीय स्थिति ऊर्जा बराबर। यूबी एटले अगर मैं तमने समझाई दीधी छे चुंबकीय स्थिति ऊर्जा, तो डायपोल ने जयरे आपणे चुंबकीय क्षेत्र में मूकीशू त्यारे तेनी पर थतुं कार्य मित्रों यूबी जेटलुं हशे, चुंबकीय स्थिति ऊर्जा जेटलुं। એટલે યુબી બરાબર આપણે લખી શકીએ મિત્રો સંકલન એમ બી સાઇન થીટા ડી થીટા। હવે અહીં તમે ધ્યાન આપશો મિત્રો તો એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, અચળ છે, બી ચુંબકીય ક્ષેત્ર છે એ પણ અચળ છે, તો એમ અને બીને આપણે સંકલનની બહાર લઈ લેવાનું છે મિત્રો। તો એમ બી સંકલનની બહાર આવી જશે, તો ફક્ત તમારે સંકલન ધ્યાનમાં લેવાનું છે સાઇન થીટા ડી થીટા। મિત્રો સાઇન થીટાનું સંકલન આપણને ખબર છે, એનો જવાબ આવશે મિત્રો માઇનસ કોસ થીટા। તો યુબી બરાબર એમ બી એવું નેવું જ આવશે મિત્રો, સાઇન થીટાનું સંકલન કરવાનું છે મિત્રો આપણે થીટાની સાપેક્ષે, તો એનો જવાબ આવશે મિત્રો માઇનસ કોસ થીટા। એટલે અહીંયા આગળ હું લખું છું કૌંસમાં માઇનસ કોસ થીટા। મિત્રો આ જે કૌંસ છે એનું આપણે સાદુરૂપ આપી દઈએ તો માઇનસની નિશાની છેક આગળ આવી જશે, એટલે માઇનસ લખાશે એમ બી કોસ થીટા। હવે મિત્રો આ જે સમીકરણ છે એમાં ખૂબ અગત્યનો એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, અહીં આપણી પાસે મિત્રો એમ સદિશ રાશિ છે, બી પણ સદિશ રાશિ છે, અહીં આપણી પાસે મિત્રો કોસ વિધેય છે। મેં તમને પહેલાં જ કહ્યું કે જ્યારે તમે ક્રોસ ગુણાકાર દૂર કરો તો સાઇન વિધેય આવે, એનો મતલબ કે સાઇન વિધેય હોય તો ક્રોસ ગુણાકાર હશે, અહીં આપણી પાસે મિત્રો કોસ વિધેય છે, કોસ વિધેય હોય તો એનો મતલબ કે તમારી પાસે ડોટ ગુણાકાર હશે, ડોટ એટલે અદિશ ગુણાકાર। તો મિત્રો આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ યુબી બરાબર માઇનસ સદિશ એમ ડોટ સદિશ બી। તો આ તમારું મિત્રો ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે, જ્યારે પણ આપણે કોસ વિધેય દૂર કરીએ મિત્રો તો એની જગ્યાએ ડોટ ગુણાકાર આવશે મિત્રો, જેને આપણે અદિશ ગુણાકાર કહીએ છીએ। તો યુ બરાબર માઇનસ સદિશ એમ ડોટ સદિશ બી એ ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે। તો આ તમારું મિત્રો સમીકરણ એ આગળ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, કાર્યની સમીકરણથી શરૂઆત કરવાની છે, ડબલ્યુ બરાબર સંકલન ટાઉ ડી થીટા, ટાઉની કિંમત તમને ખબર છે, કિંમત મૂકી ડબલ્યુ બરાબર યુ બી કરી દેવાના છે। આ ખાસ યાદ રાખજો મિત્રો સંકલન સાઇન થીટા ડી થીટા, એનો જવાબ આવશે મિત્રો માઇનસ કોસ થીટા। તો આ તમારો પ્રશ્ન અહીં પૂરો થાય છે મિત્રો। આ જે પોઈન્ટ છે એમાં તમારે અમુક વિશિષ્ટ કિસ્સા પણ યાદ રાખવાના છે, વિશિષ્ટ મુદ્દા, કેમ કે એના આ મુદ્દાઓ જે છે એનો ઉપયોગ મિત્રો આપણે દાખલામાં કરવાનો છે, વિશિષ્ટ મુદ્દાઓ। તો પહેલો મુદ્દો આ રીતે છે મિત્રો, જો થીટા બરાબર આપણે ઝીરો ડિગ્રી ધ્યાનમાં લઈએ, અહીં આગળ તમે આ સમીકરણમાં થીટા બરાબર ઝીરો ડિગ્રી ધ્યાનમાં લેશો તો કોસ ઝીરો ડિગ્રીની કિંમત એક આવે, તો ચુંબકીય સ્થિતિ ઉર્જા યુબી બરાબર આવશે મિત્રો માઇનસ એમબી બરાબર। અહીં આગળ જ્યારે તમે કોસ થીટા બરાબર કોસ ઝીરો ડિગ્રી મૂકો તો કોસ ઝીરો ડિગ્રીની કિંમત આવશે મિત્રો એક, તો યુબી બરાબર આવશે મિત્રો માઇનસ એમબી। યાદ રાખજો મિત્રો માઇનસ એમબી જ્યારે પણ આવે છે ત્યારે આ સ્થિતિ ઉર્જા હંમેશા લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે, તો આ સમીકરણ મિત્રો લઘુત્તમ સ્થિતિ ઉર્જાનું છે, લઘુત્તમ સ્થિતિ ઉર્જા। અને જ્યારે પણ સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય મિત્રો ખાસ યાદ રાખજો ત્યારે ડાયપોલ જે છે આપણી એ મહત્તમ સ્થાયી અવસ્થામાં હશે, મહત્તમ સ્થાયી સ્થિતિ। દાખલામાં મિત્રોનો ઉપયોગ થાય છે, થીટા બરાબર જ્યારે તમે ઝીરો ડિગ્રી મૂકો, થીટા એટલે યાદ રાખજો મિત્રો થીટા અહીંયા આગળ જે આપણે ધ્યાનમાં લીધો છે એ સદિશ એમ અને સદિશ બી વચ્ચેનો કોણ છે, સદિશ એમ અને સદિશ બી વચ્ચેનો કોણ બરાબર। એટલે જ્યારે સદિશ એમ એ સદિશ બીની દિશામાં હશે ત્યારે બંને વચ્ચેનો કોણ ઝીરો ડિગ્રી થાય, કોસ ઝીરો ડિગ્રી એટલે એક, યુબી બરાબર માઇનસ એમબી જેને આપણે કહીએ છીએ લઘુત્તમ સ્થિતિ ઉર્જા। અને જ્યારે પણ ડાયપોલ આપણી લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં હોય ત્યારે એ મહત્તમ સ્થાયી અવસ્થામાં હશે, મહત્તમ સ્થાયી સ્થિતિ। બીજો એક પોઈન્ટ યાદ રાખજો મિત્રો, જ્યારે થીટા બરાબર તમે 90 ડિગ્રી મૂકો છો, જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય, થીટા બરાબર 90 ડિગ્રી, કોસ 90 ડિગ્રીની કિંમત મિત્રો આવશે ઝીરો, જો આ પદ ઝીરો થઈ ગયું તો યુબી પણ આપણી ઝીરો થઈ જશે, તો આ અવસ્થામાં યુબી બરાબર આવશે શૂન્ય બરાબર।
જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી હોય ત્યારે UB બરાબર -MB, થીટા બરાબર 90 ડિગ્રી ત્યારે UB બરાબર 0 છે. 0 સ્થિતિ ઊર્જા છે એટલે સ્થાયી અસ્થાયી અવસ્થા એવું કશું આવશે નહીં. અને ત્રીજો પોઈન્ટ, જ્યારે થીટા બરાબર 180 ડિગ્રી હોય મિત્રો, 180 ડિગ્રી cos 180 ડિગ્રી એની કિંમત છે મિત્રો -1. હવે માઇનસની નિશાની પહેલેથી આગળ છે જ, તો આ પરિસ્થિતિમાં UB બરાબર આવશે +MB. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે મિત્રો, બરાબર. કોસ 180 ડિગ્રી એની કિંમત તમે યાદ રાખી શકો છો, કોસ 180 ડિગ્રી આની કિંમત આવે છે મિત્રો -1. તો એ તમે -1 વાપરશો, -1 પ્લસ થઈ જશે, તો UB બરાબર તમારો જવાબ આવશે મિત્રો +MB. અને જ્યારે પણ સ્થિતિ ઉર્જા તમારી ધન આવે તો યાદ રાખજો, એ મહત્તમ સ્થિતિ ઉર્જા દર્શાવે છે. મહત્તમ સ્થિતિ ઉર્જા, અને જ્યારે પણ ડાયપોલની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય મિત્રો ત્યારે એની જે અવસ્થા આવશે મિત્રો એ મહત્તમ અસ્થાયી અવસ્થા આવશે. એ મહત્તમ અસ્થાયી સ્થિતિ, બરાબર. જ્યારે પણ ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય ત્યારે સ્થાયી સ્થિતિ આવે, ડાયપોલની સ્થિતિ ઉર્જા જ્યારે મહત્તમ હોય મેક્સિમમ ત્યારે એની અસ્થાયી અવસ્થા આવશે. તો આ પ્રશ્ન મિત્રો તમારે તૈયાર કરવાનો છે. એના જે વિશિષ્ટ મુદ્દા છે મિત્રો એનો ઉપયોગ દાખલામાં પણ આવે છે, બરાબર. થીટા બરાબર 0 ડિગ્રી એટલે યાદ રાખવાનું સ્થાયી સ્થિતિ, થીટા બરાબર 180 ડિગ્રી એટલે અસ્થાયી સ્થિતિ. તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. થેન્ક્સ.